તો મિત્રો આપણે આગળ પ્રસ્તાવનાની વાત કરી, હવે વાત કરવાની છે કે વીમાની કઈ કઈ જરૂરિયાત રહેલી છે. તો આપણે બધાને ખ્યાલ હશે તે મુજબ જોઈએ તો દરેક વ્યક્તિ છે એ અલગ અલગ ધંધા સાથે સંકળાયેલો હોય છે. ઘણી બધી પ્રવૃત્તિઓ અલગ અલગ વ્યક્તિ કરતા હોય છે. તો આ બધી પ્રવૃત્તિમાં ઘણું બધું જોખમ રહેલું છે એની વાત કરીએ. માની લો કે કોઈ વેપારી હોય, દુકાનદાર હોય, તો એ પણ ઘણું બધું મોટા પ્રમાણમાં જથ્થાબંધ માલ સામાન લાવે અને પોતાના ગોડાઉનમાં સંગ્રહિત કરતા હોય છે. પછી વાત કરીએ તો ફેક્ટરી હોય તો એમાં ઘણા બધા મશીનો હોય છે, કાચો માલ ઘણા મોટા જથ્થાના પ્રમાણમાં હોય છે, ઉત્પાદિત માલ પણ હોય છે. તો આ બધા માલની હેરફેર અથવા તો આ સામાનની હેરફેર ટ્રેન દ્વારા થતી હોય છે અથવા ટ્રક દ્વારા થતી હોય છે અથવા તો વાહન દ્વારા પણ મોટાભાગે કરવામાં આવતી હોય છે, કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. ઓકે, તો આ બધામાં પણ કંઈક ને કંઈક નુકસાન થાય એવો ભય રહેલો છે અથવા તો અકસ્માત થાય એવો ભય રહેલો છે. ઉપરાંત આપણે વાત કરીએ તો વ્યક્તિને પણ પોતાના જીવનકાળ દરમિયાન માંદગી આવી જતી હોય છે, એટલે કે કોઈ રોગ લાગુ પડી જતો હોય છે અથવા તો એને પણ અકસ્માત થાય તો ક્યારેક આપણે બધાને ખ્યાલ છે કે વ્યક્તિ મૃત્યુ પણ પામતો હોય છે. તો આવા બધા પ્રકારના ઘણા બધા નુકસાન છે એ અથવા તો આવી કોઈ પણ ઘટનાઓ બનવાની છે એ ઘટનાઓને આપણે અટકાવી તો નથી શકતા, પણ આપણે એને આરક્ષિત કરીએ અથવા તો એ જે નુકસાન થવાનું છે એ નુકસાનને પહોંચી વળવા માટે આપણે જો અગાઉથી કંઈ પણ જાતનું આયોજન કર્યું હોય તો આવા નુકસાનને આપણે પહોંચી વળતા હોઈએ છીએ. તો આ અગાઉથી આયોજન માટે આપણા માટે જે ઓપ્શન હોય છે એ છે વીમો. બરાબર, કે વીમા દ્વારા આપણે આવા તમામ પ્રકારના જે કંઈ પણ નુકસાન રહેલા છે, આપણને ખ્યાલ છે કે આવો લગભગ અંદાજિત આવું નુકસાન થઈ શકે છે, તો એ માટે આપણે અગાઉથી જ કે અગાઉથી કોઈ પણ આપણે વીમા અંગેનું જો આયોજન કર્યું હોય, વીમો ઉતરાવેલો હોય, તો વીમાની રકમ દ્વારા આપણે ફરી વખત જે નુકસાન થયું છે એને પહોંચી વળીએ અને ફરી વખત આપણે પગભર થઈ શકતા હોય છે. તો આપને કંઈક વીમાની જરૂરિયાતમાં કંઈક એવું જ આપ્યું છે, જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એ હું વાંચું છું અત્યારે, ધ્યાન આપજો એમાં સ્ક્રીન ઉપર છે. બરાબર, કે જીવન દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઘણા બધા જોખમ રહેલા છે. બજારમાં દુકાનોમાં વેચાણ માટે ઘણો માલ સામાન સંગ્રહિત હોય છે. ફેક્ટરીમાં જો વાત કરીએ તો ફેક્ટરીમાં મશીનો, કાચો તથા ઉત્પાદિત માલ હોય છે. આ સામાન ટ્રેન, ટ્રક, વાહન વગેરે અન્ય વાહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મોકલાતો હોય છે. તેમાં ચોરી, લૂંટફાટ અને ભય ઉપરાંત કુદરતી કે માનવ સર્જિત આફતોનું નુકસાન થવાનું પણ જોખમ રહેલું છે. ઉપરાંત પરિવહન દરમિયાન અકસ્માત યા અન્ય કારણોસર માલને નુકસાન થવાની પણ સંભાવના રહેલી છે. ધંધામાં વ્યાપારની પ્રવૃત્તિ સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી, અકસ્માત અથવા તો અકાળ મૃત્યુનો પણ ભણ ક્યાં નથી હોતો. આ પ્રકારની સંભવિત જોખમોની વાત કરીએ તો જોખમોને આપણે ટાળી શકતા તો નથી, પરંતુ કંઈ અગમચેતી ભર્યું અથવા તો કાળજી લઈ શકીએ છીએ. આ માટે આપણે વીમા સેવા ઉપલબ્ધ છે. જો અગાઉનું વીમાનું આયોજન હોય અથવા તો સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. તો મેં જે તમને વાત કરી એ મુજબ, બરાબર, કે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તો હોય છે, આ સાથે એ ઘણા બધા નુકસાન એટલે કે ચોરી થવાની, લૂંટફાટ થવાની, બરાબર, એવા કોઈ પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. તો આ નુકસાનને આપણે અટકાવી તો નથી શકતા, અથવા તો વ્યક્તિ હોય તો એને અકસ્માત થવાની, માંદગી ભેરો એટલે કે રોગ આવી જવાની, આવી બધી ઘણી બધી પરિસ્થિતિ સર્જાતી હોય છે, એક મોટાભાગે કુદરતી આધારિત હોય છે, એને આપણે અટકાવી તો નથી શકતા. પરંતુ એને આપણે અગાઉથી જો આયોજન કર્યું હોય, એટલે કે જે આર્થિક નુકસાન થવાનું છે એ આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે જો આપણે અગાઉ આયોજન કર્યું હોય તો આયોજનના ભાગરૂપે, એટલે કે જો વીમો આપણે ઉતરાવેલો હોય તો આ વીમા દ્વારા જે મોટી રકમ આપણે નુકસાન થાય એ મોટી રકમ વીમા કંપની પૂરી પાડતી હોય છે, અને આ રકમથી આપણે ફરી વખત પગભર થઈ શકતા હોઈએ છીએ. એટલે આ પણ એક વીમાની જરૂરિયાત છે. આગળ આપણે બીજા નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ તો પ્રવર્તમાન યુગમાં માનવીની જરૂરિયાત પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે, તેની સામે વીમા સેવામાં પણ માંગ પ્રમાણે અમૂલ્ય ફેરફાર થઈ રહ્યા છે. હવે લગભગ કોઈ પણ બાબત વીમા કરારનો વિષય બની ચૂક્યો છે. આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલતા અને માનવીના પોતાના કૌશલ્ય માટે પણ વધતા જતા જોખમોને કારણે
જોખમોને જેને લીધે વીમો કરી શકાય એવી બાબતોની સંખ્યા અને તેમનો વ્યાપ પણ વધી રહ્યો છે. જેમ કે ગાયકો હોય તો તેમના અવાજનો વીમો લઈ શકે છે, નૃત્યકાર હોય તો એના પગનો વીમો ઉતારી શકે છે, જેથી જ્યારે તેમના ગાયન અથવા તો નૃત્યના કૌશલ્યમાં અકસ્માત થવાથી બંધ થઈ જતો હોય છે અને વીમા કંપની તેમને ઉતરાયેલ વીમાની રકમ ચૂકવે છે. આથી આજના સમયમાં વીમા સેવા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે. એટલે પ્રવર્તમાન યુગમાં હાલના સમયમાં તમને બધાને ખ્યાલ છે કે વીમા કંપની પણ ખૂબ જ આગળ વધી રહી છે. આપણે જો કે અહીંયા ગામડામાં જે વીમા બાબતે થોડુંક ઓછું છે, પણ કોઈ આપણે જે શહેરમાં જઈએ તો ત્યાં મોટા ભાગે વીમા કંપનીથી તમામ લોકો ઘણા બધા પ્રકારના વીમા ઉતરાવેલા હોય છે. ઓકે, તો આપણે એમાં કંઈક એવી વાત કરી છે કે પ્રવર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં વીમાનો વ્યાપ ધીમે ધીમે વધતો જતો હોય છે. ઓકે, દરેક પ્રવૃત્તિ માટે વીમો ઉતરાવી શકાય છે. હાલના સમયમાં આપણે જે આમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો કોઈ કલાકાર હોય એટલે કે એના પોતાના કૌશલ્ય અનુસાર એ કલાકાર હોય તો એ પોતે પોતાના અવાજનો પણ વીમો હાલના સમયમાં ઉતરાવી શકે છે. જો કોઈ નૃત્યકાર હોય તો મોટાભાગે પગ દ્વારા થતા હોય છે, પગને જે ચલનની ક્રિયાઓ હોય એના દ્વારા કલાકાર પોતાનો આગવું સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. તો આ એક પ્રકારનું કૌશલ્ય છે. તો આ કૌશલ્ય બાબતે પણ વીમો ઉતરાવી શકે અને ભવિષ્યમાં કોઈ પણ નુકસાન થાય અથવા તો કોઈ પણ આવી પ્રકારની પરિસ્થિતિ સર્જાય અને અકસ્માત થાય તો પોતે પગ ગુમાવી દેતા હોય છે અથવા તો અવાજમાં કંઈ પણ ફેરફાર જોવા મળતો હોય તો એ માટે પોતાનો ધંધો છે એ હવે ભાંગી પડતો હોય છે. તો આ માટે જો અગાઉથી વીમો ઉતરાવેલો હોય તો વીમા કંપની આ અંગે વીમાની મોટા પ્રમાણમાં રકમ આપતી હોય છે, જેથી કરીને એ પોતાનું જીવન ચલાવી શકતા હોય છે. ઓકે, આગળ વાત કરીએ તો આગળ આપણને કંઈક એવો એ પૂછે, વીમા સેવા એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. એ અનુસાર વીમા ઉતારનાર વ્યક્તિ એટલે કે સંસ્થા કે જે વીમા ધારક કહેવાય છે અને વીમા સેવા પૂરી પાડનાર કંપની સંસ્થાને વીમા આપનાર કહેવાય છે. વીમા સેવાને તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો સમજ્યા છે કે એક એવી પ્રક્રિયા છે કે જેમાં વીમો ધારક જોખમની ગંભીરતાનો અનુમાન કરી વીમો લે છે અને અમુક પ્રકારની પોલિસીમાં તેને પોતાને નુકસાન અને અમુક તેના વારસદારને વળતર મળે છે. ખરેખર તો દરેક વીમા ધારકને વીમા સેવાના ભાગરૂપે તેમણે ખરીદેલ દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી, છતાં પણ વીમા સેવા દ્વારા મળતા જોખમ સામેના રક્ષણની અથવા બાંયધરી મોટી રાહત કહેવાય. વાસ્તવમાં વીમો એ સલામતી છે અને જે અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. એટલે મિત્રો કે વીમો એ સેવા એવા પ્રકારની સેવા છે, ખૂબ જ મોટા પ્રમાણની સેવા આપણને પૂરી પાડે છે કે ભવિષ્યમાં કોઈ પણ નુકસાન થાય તો નુકસાનને પહોંચી વળવા માટે જો તમે વીમો ઉતરાવેલો હોય તો નુકસાનની વળતર તમને આપતા હોય છે. ઓકે, તો આપણે બધાને આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ કે જે વ્યક્તિ વીમો ઉતરાવે છે એટલે કે જે વ્યક્તિ વીમા પોલિસી ખરીદે છે તો એ ખરીદનાર વ્યક્તિને શું કહેવામાં આવશે? વીમા ધારક કહેવામાં આવશે. અને જે વીમો આપનાર વ્યક્તિ છે અથવા તો વીમા સેવા પૂરી પાડનાર કોઈ કંપની છે તો એ કંપની અથવા તો સંસ્થાને શું કહેવામાં આવશે? વીમો આપનાર કહેવામાં આવતું હોય છે. આપણે પાઠ્યપુસ્તકમાં એ આપ્યું છે, બરાબર? તો જે વીમાની અલગ અલગ પ્રકારની સેવાઓ આપણને પૂરી પાડે છે એના બદલામાં કોઈ પણ નુકસાન થાય અથવા તો થવાનું હોય તો એવું મોટું એક આપણે અનુમાન લગાવીને ત્યારબાદ જે નુકસાન થાય છે એ નુકસાનને પહોંચી વળવા માટે આપણે એક વીમાની ખરીદી કરતા હોય છે લોકો, બરાબર? અને અમુક પ્રકારના વીમાની ખરીદી કરી અને ત્યારબાદ ભવિષ્યમાં કોઈ પણ આવું નુકસાન થાય તો એ નુકસાન સામે એક પ્રકારનો દાવો વીમા કંપની દ્વારા મંજૂર કરવામાં આવતો હોય છે. એટલે કે 50% દાવો પણ મંજૂર કરી શકે, 70% પણ દાવો મંજૂર કરી શકે. એ તો તમે જે પોલિસી ખરીદી હોય અને પોલિસી વખતે જે શરતો મૂકી હોય એ શરતોને આધીન તમારે મોટાભાગે વીમાની રકમ તમને પ્રાપ્ત થતી હોય છે. તો આ પ્રાપ્ત થતી રકમ દ્વારા તમે ફરી વખત એ વસ્તુની ખરીદી કરી શકો અથવા તો કોઈ મેડિકલ ક્લેમ હોય તો એ જે તમારું હોસ્પિટલ બિલ છે એ બિલની ચૂકવણી પણ તમે આ રકમથી કરી શકતા હોવ છો. એટલે એક આમ ગણીએ તો એક મોટા સંભાર
જે આપણું નુકસાન છે, જોખમ છે, એની સામે રક્ષણ અથવા બાહેધરી આપતી હોય છે. ઓકે, તો આગળ વાત કરીએ. આગળ વાત કરીએ તો કે વીમો એ વીમા ધારક અને વીમા કંપની વચ્ચે કંઈક એવો કરાર કરવામાં આવતો હોય છે કે જેમાં વીમા ધારક કે જે પ્રીમિયમ ભરેલું છે, નિર્ધારિત સમય દરમિયાન જે પ્રીમિયમ ભરેલું છે, આ પ્રીમિયમ દરમિયાન અથવા પ્રીમિયમ બાદ કોઈ પણ વ્યક્તિએ નિર્ધારિત સમય એટલે કે એની ઉંમર અથવા મૃત્યુ પામે અથવા તો કોઈ ચોક્કસ ઘટના બને તેના કારણે વીમોની પાકતી મુદત આવી જતી હોય છે, તો આ પાકતી મુદતે વીમા કંપની બંધાયેલી છે કે જે નુકસાન થાય છે અથવા તો જે વીમાની રકમ આપવા પાત્ર છે એ ફરજિયાત વીમા કંપની દ્વારા આપવામાં આવતી હોય છે. આવો કંઈક કરાર કરવામાં આવતો હોય છે, એટલે કે અલગ અલગ વ્યક્તિ દ્વારા અલગ અલગ અકસ્માત અથવા તો અલગ અલગ ઘટના દરમિયાન કોઈ ચોક્કસ મુદત નક્કી કરવામાં આવી છે. આવી કોઈ પણ ઘટના બને તો વીમા કંપનીએ ફરજિયાત એને વળતર સ્વરૂપે જે કંઈ પણ નક્કી કરેલું છે ફરજિયાત ચૂકવવા પાત્ર વીમા કંપની બંધાયેલી છે. આવો કંઈક કરાર કરતો હશે. આપણે સ્ક્રીન ઉપર પણ દીધેલું છે કે વીમો એ વીમાધારક અને વીમો આપનાર વચ્ચે કંઈક એવા પ્રકારનો કરાર છે કે જેમાં વીમાધારક દ્વારા નિશ્ચિત સમયગાળામાં ચૂકવવાની રકમ એટલે કે પ્રીમિયમના બદલામાં ઉંમર, મૃત્યુ કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને તો નાણાકીય વળતર સ્વરૂપે ભરપાઈ કરવામાં આપવામાં આવે છે. આમ જે વીમાધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીનો સધિયારો રહે છે, એટલે કે કોઈ પણ નુકસાન થાય તો નુકસાનના વળતર સ્વરૂપે અથવા તો કોઈ નિશ્ચિત ઘટના બને અને ઘટનાને કારણે જો નુકસાન થાય તો એની નુકસાનના બદલામાં વીમા કંપનીએ ફરજિયાત વળતર ચૂકવવું પડે છે, એવો કંઈક કરાર કરવામાં આવે છે. ઓકે, અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય, નિવૃત્તિ બાદ નિવૃત્તિ આવક કે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાહેધરી મળે છે, વ્યાપારીને ખોટ કે નુકસાન કે અણધારી આપત્તિની ચિંતામાંથી મુક્તિ મળતી હોય છે. તો ટૂંકમાં આવી કોઈ પણ પોલિસી ખરીદી હોય તો વીમાધારકને અમુક જે ચિંતા હોય છે એ ચિંતામાંથી એવું થતો હોય છે મુક્ત થતો હોય છે. બસ એટલું છે. આપણે કોઈ થિયરી ખાસ એટલી બધી ઉપયોગી બનતી નથી. હવે આગળનો જે પ્રકાર ભણવાના છે એટલે કે વીમાના પ્રકાર એ આપણા માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે, તો એમાં આપણે ધ્યાનથી એનો અભ્યાસ કરીશું. ઓકે.